હા એવરી વન આવર યુ બેટા ચલો ગઈકાલનું મેં જે કાંઈ ચેપ્ટર સિક્સનું કરાયું તમને આ એ તમને સમજ પડી હશે ને તમને આવડી પણ ગયું હશે છતાં પણ આજે આપણે પછી એમાંથી જુદા જુદા સ્ટેપ છે એમની વાત કરવાના છીએ ઓકે લાસ્ટની અંદર આપણે એવું જોયું હતું કે ભાઈ પહેલાં પૃથ્વીના પેટાળમાંથી બેટા ખનીજ મળે ખનીજનું સંકેન્દ્રણ કરી કાચી ધાતુ મેળવવામાં આવે કાચી ધાતુમાંથી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે બરાબર અને એમાંથી ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે તો જે કાંઈ ધાતુનું શુદ્ધિકરણ થાય છે એ શુદ્ધિકરણ માટે જુદી જુદી ત્રણ મેટલ પદ્ધતિ છે એમનો ઉપયોગ કરવામાં આવે છે જે ગઈકાલે આપણે જોયું હતું પેલું શું કરવામાં આવે કાચી ધાતુનું સંકેન્દ્રણ યસ વેરી ગુડ શું કરવાનું છે કાચી ધાતુનું સંકેન્દ્રણ બીજા સ્ટેપમાં કાચી ધાતુનું જે કાંઈ સંકેન્દ્રણ થઈ જાય ત્યારબાદ શું કરવાનું રિડક્શન અને થર્ડ સ્ટેપની અંદર રિડક્શન થઈ જાય એમના પછી ત્રીજા સ્ટેપમાં શું કરવાનું છે શુદ્ધિકરણ બરાબર છે યસ તો આ ત્રણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે અને કાચી ધાતુમાંથી ધાતુ મેળવવામાં આવે એમાં આપણે જોઈએ છીએ પહેલું સ્ટેપ જોઈએ છીએ કાચી ધાતુનું સંકેન્દ્રણ તો કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવા માટે ગઈકાલે આપણે જોયું છતાં આજે પણ યાદ કે જુદી જુદી ચાર પદ્ધતિ વપરાય છે તેનાથી શું થાય કાચી ધાતુનું સંકેન્દ્રણ થાય તો એ સંકેન્દ્રણ માટે કઈ કઈ પદ્ધતિ વપરાય એક જલીય પ્રક્ષાલન બીજું ફીણ ઉપલાવન ત્રીજું ચુંબકીય અલગીકરણ અને લીચિંગ સોરી લીચિંગ એટલે નિક્ષાલન એમ જુદી જુદી ચાર પદ્ધતિ દ્વારા શું કરવામાં આવે છે બેટા કાચી ધાતુનું સંકેન્દ્રણ થાય છે ચાલો એમાં પહેલી પદ્ધતિ જોઈએ આપણે પ્રક્ષાલન હાઇડ્રોલિક વોશિંગ પણ કહેવાય જલીય પ્રક્ષાલન એટલે શું હાઇડ્રોલિક વોશિંગ આ જે પદ્ધતિ છે એ ખૂબ જ સિમ્પલ છે કંઈ જ છે નહીં એમની અંદર બરાબર છે ચલો તો એમની અંદર જો એ કઈ કઈ બાબત ઉપર કામ કરે છે કયા કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે એક તો જો વોશિંગ વોશિંગ એટલે શું બેટા સફાઈ કરવાની ધોવાનું જેવી રીતના તમને ખ્યાલ છે કે આપણા શર્ટ અથવા પેન્ટ ઉપર ડાઘ પડ્યો હોય કોઈ બરાબર છે તો આકસ્મિક રીતે અથવા તેલનો કે કોઈ ડાક પડેલો હોય એટલે મમ્મી શું કરે છે સાફ સફાઈ એની કરે એમના માટે એને પાણીમાં પલાળે પાવડરથી એને પાવડરવાળા પાણીની અંદર પલાળી નાખે ત્યારબાદ એને સવા ત્યારબાદ થોડોક સમય સુધી એને મૂકી રાખે પછી એને શું કરે છે બ્રશ ઘસે કપડાં ધોવે એવી રીતના સફાઈ કરે નહીં તો એના લીધે ડાઘ છે એ નીકળી જાય છે તો એઝ ઇટ ઇઝ અહીંયા એવું જ કરવાનું છે શું કરવાનું કાચી ધાતુ આપણને જે મળે છે એમનું સંકેદ્રણ કરીએ છીએ તો એમની અંદર આ પહેલાં સ્ટેપમાં ધોવાનું કામ કરવાનું આજે આપણે આ એક જ પદ્ધતિ જોવાના છીએ હાઇડ્રોલિક વોશિંગ પણ એમાં સાફ સફાઈ કરવાની છે બરાબર છે ઇટ્સ વેરી ઇઝી કાંઈ છે જ નહીં એમની તો જો એક તો એમસીક્યુ માટે યાદ રાખવાનો છે એનો પહેલો પોઈન્ટ એ કયા પ્રિન્સિપલ સિદ્ધાંત ઉપર કામ કરે તો એ ઘનતા અલગીકરણ કયો સિદ્ધાંત ઘનતા અલગીકરણના સિદ્ધાંત પર કામ કરે ડેન્સિટી ડિફરન્સ એટલે શું ઘનતા અલગીકરણ અહીંયા લખ્યું છે ને બેઝિક પ્રિન્સિપલ ઇઝ ડેન્સિટી ડિફરન્સ ઘનતા અલગીકરણ આ ઘનતા અલગીકરણના સિદ્ધાંત ઉપર જલીય પ્રક્ષાલન કામ કરે છે જેના માટે યુઝ થાય છે તો ભારે ધાતુઓ હોય ઓર્સ ઓફ હેવી મેટલ્સ કાચી ધાતુ પણ કેવી હોય ભારે કઈ કંઈ ટીન લેડ એફી તો એવી જે ધાતુ છે એમના માટે આ પદ્ધતિ વપરાય છે અને ત્રીજું લાઇટ ઓર્સ કેન નોટ બી કોન્સન્ટ્રેટેડ એટલે જે વજનમાં હલકી હોય એવી ધાતુ માટે આ હાઇડ્રોલિક વોશિંગ પદ્ધતિ વાપરવામાં આવતી નથી તો આ રીતના ઘનતા અલગીકરણના સિદ્ધાંત ઉપર જલી પ્રક્ષાલન કામ કરે છે ભારે ધાતુઓ હોય ટીન લેડ એફી તો એમના માટે આમનો ઉપયોગ થાય છે અને લાઇટ વોર્સ હોય તો એમના માટે આ પદ્ધતિ વાપરવામાં આવતી નથી એટલે એમસીક્યુ માટે આનો પહેલો જે પોઈન્ટ છે સિદ્ધાંત કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે જલીય પ્રક્ષાલન એ ખાસ દિમાગની અંદર રાખવાનો છે કયા સિદ્ધાંત પર કામ કરે ઘનતા અલગીકરણના સિદ્ધાંત પર ડેન્સિટી ડિફરન્સ પર ડિપેન્ડ છે જલીય પ્રક્ષાલન ચાલો ત્યારબાદ હવે શું જોઈએ છીએ એમની પ્રોસીઝર જોઈએ પદ્ધતિ કેવી રીતના કામ કરે પણ એના પહેલા આપણે જે આકૃતિ આપી છે આકૃતિ પરથી તમને સરળતાથી ખ્યાલ આવી જશે બરાબર તો એમની અંદર જુઓ જો એક ફનેલ જેવું લેવાનું છે એને શું કહેવામાં આવે હાઇડ્રોલિક ક્લાસિફાયર છે બરાબર એ ફનેલ જેવો લઈ એમની અંદર ક્રસ્ટ ઓર કાચી ધાતુનો જે પાવડર છે એ ઉમેરવાનો શું ઉમેરવાનું છે ક્રસ્ટ ક્રસ્ટ એટલે પાવડર કાચી ધાતુનો પાવડર એ કાચી ધાતુના પાવડરમાં કોણ હશે એક તો ધાતુ હશે બીજું ગેંગના કણો પાર્ટિકલ્સ છે એ પણ રહેલા હશે એટલે ધાતુ અને ગેંગ બંને રહેલું હશે ક્રશ કરેલ પાવડર આમાં એડ કરવાનું પછી એક બાજુ પાઇપ રાખેલી છે જેમાંથી પાણી પાસ કરવામાં આવે બરાબર એક બાજુથી જેટ ઓફ વોટર એટલે પાણી પાસ કરવાનું છે પાઇપ દ્વારા ફોસ સાથે પાણી પાસ થાય છે એક બાજુ આ રીતના પાણી પાસ થાય છે બીજી બાજુથી શું થાય છે ક્રશ વોટર ક્રશ કરેલ જે કાચી ધાતુ છે એ કાચી ધાતુ પાણી સાથે નીચે મિક્સ થાય છે બરાબર છે એટલે એના લીધે શું થાય છે જો જે ભારે હેવી વોર જે ભારે ધાતુ છે ને અહીંયા છે પાણી આવે છે તો જે ભારે ધાતુ છે એ નજીક પડી જાય છે અને જે વજનમાં હલકી ધાતુ અને ગેંગ છે બીજું આર્ટિકલ છે જે વધારાના એ પાણી સાથે પાણીના ફોર્સ સાથે બહાર નીકળી જાય છે ત્યારબાદ આ ભારે ધાતુ છે એને અલગ કરી લેવામાં આવે છે આ રીતના આખી પ્રોસેસ કરવામાં આવે છે ખ્યાલ આવ્યો તો આ પ્રોસેસથી જલીય પ્રક્ષાલન છે એ થાય છે બેટા ચલો એમની પદ્ધતિ જુઓ કઈ કઈ પદ્ધતિ વાપરવામાં આવે એક તો જુઓ પહેલાં જેટ ઓફ વોટર ઇઝ પાસ ફ્રોમ વન સાઈડ ઓકે એક સાઇડથી શું કરવાનું છે અહીંયા પાણી પસાર કરવાનું છે એક સાઈડથી પાણી પસાર કરવાનું છે બીજું જો ક્રસ્ટ ઓવર ઇસ્ટોર્ડ હાઇડ્રોલિક ક્લાસિફાયર એટલે અહીંયાથી શું કરવાનું છે નીચે કોણ આવે છે આ ફનેલમાંથી કાચી ધાતુનો જે પાવડર છે એ નીચે આવે છે ત્રીજા સ્ટેપમાં શું થાય છે એવી ઓવર પાર્ટિકલ્સ ગેટ સેટલ ડાઉન જે ભારે ધાતુઓ છે એ અહીંયા નીચે બે બેસી જાય છે અને ચોથું શું થાય છે ચોથા સ્ટેપની અંદર જો લાઇટર ગેંગ્યુ પાર્ટિકલ્સ આર વોસ્ટ અવે મતલબ જે વજનમાં હલકી છે ધાતુઓ એવી અથવા તો એવા જે કણો છે એ પાણી સાથે શું થાય છે પાસ થાય અને બહાર નીકળી જાય છે તો આ રીતના આખું જલીય પ્રક્ષાલન પદ્ધતિ છે એ વાપરવામાં આવે છે એમાં એમસીક્યુ માટે યાદ રાખવાનું કયા સિદ્ધાંત પર કાર્ય કરે ઘનતા અલગીકરણના સિદ્ધાંત પર એ વર્ક કરે છે ઓકે બીજું કંઈ કઈ ધાતુ માટે વપરાય તો ટીન લેડ એફી માટે વપરાય ત્રીજું લાઇટ ઓર હોય તો એમના માટે એમનો ઉપયોગ થતો નથી